અપકમિંગ આર્ટિસ્ટ છે અપકમિંગ રાઇટર છે આ બધા લોકોને ચાલો હું પ્રોમ્પ્ટ કરું લિફ્ટ કરું એવું મે બઈને પ્રોજેક્ટ થાય એવી રીતે નથી લીધું બાકી ઘણા બધા એવા લેખક મિત્રો છે મારા યુવાન વાચકોમાંથી ઘણા લેખક બન્યા એમાં એવું નથી હું કહેતો કે મારો ફાળો હોય એટલે જ હું ક્લેમ નથી કરતો હું એમ માનું છું કે કોઈ પણ માણસ કોઈ કામ કરતો હોય તો એની ટેલેન્ટ હોય એની સાથે જે ક્ષણે એ જ્યાં પહોંચ્યો હોય એ મોમેન્ટ હોય જેને લોકો લક કહેતા હોય છે એ મોમેન્ટ હોય એની સાથે થોડી ટ્રીટમેન્ટ થોડા અમારા જેવા કોઈ કોઈ ધક્કો મારે હોય આજે ગુજરાતીની અંદર કોલમ લખનારા લોકો કે કેટલાક તેજસ્વી પત્રકારો જ્યાં જ્યાં મને સ્પાર્ક દેખાણો હોય મારા કોઈ સારા વાંચકને મેં કંઈક પ્રમોટ કરવાની કોશિશ કરી હોય તો મારું કામ આંગળી ચિંધવાનું હોય હું એના માટે કંઈક ભલામણ કરું હું એના માટે બે સારી વાત કરું એને કંઈક જોબ મળે તો જોબ અપાવવાની કોશિશ કરું પછી એના રસ્તે જ જવાનો હોય અને એમ જ હોવું જોઈએ હું સતત દ્રોણાચાર્યની જેમ એના અંગૂઠાઓ કાપતો કાપતો ફરતો મારી દક્ષિણા છે મારી દક્ષિણા છે અથવા તો મારું નામ એની સાથે જોડતો ફરું એ મને યોગ્ય નથી લાગતો એટલે એવું નથી ટેલેન્ટને પ્રમોટ કરવા માટે મને કોઈ તિરસ્કાર હોય મેં તો બહુ ઉમળકાભેર એવો રસ લીધો છે બહુ સરસ લાગે તો કોઈ વાંચકની કોઈ સરસ કવિતા મને લાગે તો હું ફેસબુક ઉપર કે બ્લોગ ઉપર તો મૂકું છું ક્યારેક તો કોઈ સરસ રચના મેં મારા બ્લોગમાં મારા લેખમાં ટાંકી દીધી હોય કોલમમાં ટાંકી દીધી હોય એને પૂછ્યા વગર એને કહ્યા વગર અને એને સરપ્રાઇઝ થાય પ્રેઝન્ટલી સરપ્રાઇઝ થાય કે ભાઈ મેં તો તમને કહ્યું નથી કે મારું નામ લખો આવું મેં કર્યું છે એમને કંઈક જોબની જરૂર હોય તો એના માટે ભલામણ કરેલી છે હા સામી વ્યક્તિ મને બહુ એટલી સુપાત્ર લાગે અથવા તો પોલિટિકલ લાગે નેચર ફિલ્મોની વાત કરીએ પણ એક વાત હું તમને અટકાવીને ખાલી કરી દઉં ફિલ્મોની વાત ઉપર જ આપણે આવીએ પણ બહુ ઝડપથી પ્લેટફોર્મમાં કે હું કહું છું એક્ટિવિઝમ તમે જાતે કશું કામ કરો કશુંક પ્રવૃત્તિ કરો ઘણા લોકો એમ કહેતા હોય કે તમે જે વિષય ઉપર લખો એ જ વિષયની સામાજિક પ્રવૃત્તિ કેમ નથી કરતા હું એનો જવાબ એમ આપતો હોઉં છું કે ભારતમાં વર્ષો પહેલા ઋષિઓ જંગલમાં રહેતા એન્જોય કરતા કામધેનું ગાય રાખતા અને પત્નીઓ પણ રાખતા પણ જંગલમાં રહેતા વશિષ્ટ અયોધ્યાની રાજગાદી સંભાળવાની ન હોય જે બેસતા હોય એને માર્ગદર્શન આપવાનું હોય હવે મારો રોલ ફિલોસોફરનો છે હું એક્ટિવિસ્ટના રોલમાં સરી પડીશ તો એક સારો કદાચ લેખક છે એ પણ ગુમાવવાનો થશે અને સારો એક્ટિવિસ્ટ ક્યારેય મળશે જ નહીં કારણ કે એનું ટેમ્પરામેન્ટ જુદું હોય એનું ટીમ્બર જુદું હોય તો એ જવાબ પૂરો કરીને હું ફિલ્મોની વાત ઉપર આવું જી